આઈ ધિસ ઇઝ મી ફ્રેન્ડ્સ ઓફ બધા યુઆર વેરી ગુડ મોર્નિંગ એન્ડ હેપી ઈદ ઉલ અઝા મુબારક એન્ડ આઈ હોપ કે બધા મસ્ત ખુશીથી પોતાનો તહેવાર મનાવી રહ્યા છે એનું ઉમીદ કરું છું કે શાંતિથી આ ફેસ્ટિવલ પતી જાય બિકોઝ લોટ ઓફ પ્રોબ્લેમ આપણા ત્યાં હવે ઊભી થાય છે આ એક સાથે હળીમળીને જો રહીએ ને તો બધું સોલ્વ થઈ જાય ને ચાલો તો ધોરણ ગુજરાતી ગુજરાતી સેમ મીડિયમ ખબર જ છે તલાટી માટે આપણું ચાલી રહ્યું છે ધોરણ આઠની આ પાઠ્યપુસ્તક છે પીડીએફ છે આપણી પાસે તો અનુક્રમણિકા પહેલાં જોઈ લો પછી હું અંતરની ડિટેલ્સ તમને આપી દઉં છું ઓકે વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં જણાવી દેવાનું કે આપણા વિડીયોને લાઈક કરી દેજો એકદમ બિંદાસ અને બાકી બીજા બધાય ટોપિક કવરઅપ થયેલા છે ધોરણ છ ના ધોરણ આઠના ધોરણ બાકી બધી જ ગુજરાતી બુક્સ આપણે કવર કરી છે બધા જ ધોરણે તો એ પણ તમે જોઈ લેજો એટલે ખ્યાલ આવી જઈ સવાલ બધા નીકળી જશે તમારા એમાંથી ગુજરાતી વ્યાકરણ રિલેટેડ પણ તમારા સવાલ નીકળી જશે ને એવા ઘણાય ટોપિક ગુજરાતી વ્યાકરણના મૂક્યા છે એ બધા જોઈ લેજો તલાટી બે હજાર બાવીસ એક પ્લે લિસ્ટ છે મારા યુટ્યુબ ચેનલ પર તો તમે ત્યાં જોઈને તમને બધું મટીરિયલ મળી જશે તો યા જોઈ લેજો એને આપણા વિડીયોને લાઈક કરી દો બિંદસ ચાલો આપણે ટોપિક સ્ટાર્ટ કરીએ આજનો તો બજારમાં જે કૃતિ છે એ પ્રકાર કહો છું ભાઈ ચિત્રપાઠ છે બજારમાં આપણને ખબર છે ચિત્ર છે અને પછી એના ઉપરથી બધાએ એનું આલોચન કર્યું છે એક ચિત્ર છે બજારમાં અને એના પરથી આલેખન કર્યું છે તો ચિત્રપાઠ રચ્યતાએ ત્યાં ઉલ્લેખ લ્યું નથી ઓકે એક જ દે ચિનગારી પધ્ય પાર્થ પ્રાર્થના ગીત હરિશં હરિહર પ્રાણ શંકર ભટ્ટ હરિહર પ્રાણશંકર ભટ્ટ પદ્ય પ્રાર્થના ગીત છે કોનું છે ભાઈ એક અજ દે ચિંગારી કોનું પદ્ય પ્રાર્થના ગીત છે હરિહર પ્રાણ શંકર પણ એકચ્યુઅલી છે ને સિરિયસલી તબિયત નથી સારી હતી કાલે એટલે ટૉપિક નહીં મૂકી શકી સિરિયસલી મારાથી બોલાતું નથી એવી સિચ્યુએશન આવી ગઈ છે કફના લીધે ત્રીજો જોઈ લો ઝૂમો ભીસ્તી ગધ્ય છે ધૂમકેતુ બરાબર છે તમે ઓળખું છું તને ઓળખું છું માં સોરી તને ઓળખું છું ઉર્મિ ગીત છે પદ્ય મનોહર ત્રિવેદીનું છે એક મુલાકાત ગદ્ય અહેવાલ છે ઓકે ધૂળિયો મારગ પદ્ય ઉર્મિ ગીત છે મકરંદવેનું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મકરંદવેની ઉર્મી ગીતમાં નીચેનામાંથી કહું છે તો ધૂળિયો મારગ દેશભક્ત જગડુસા ગદ્ય નાટક કોનું છે રમણ લાલ સોની આજ આનંદ પદ્ય લોકગીત છે ભાઈ ઝવેરચંદ મેઘાણી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દીકરાનો મારનાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઝવેરચંદ મેઘાણીનું છે અઢી આના ગદ્ય જીવન પ્રસંગ કોનું છે સ્વામી સચિનાનંદ ઓકે હવે તમને અહીંયા એક 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને એક વાત બતાવ એ તમારે નોટડાઉન કરવાની ધોરણ આઠનું પાઠ્યપુસ્તક છે એટલે તમને કહું છું અહીંયા વ્યંજન ધ્વનિ સ્ક્રીનશોટ લઈ લો એટલે તમે મસ્ત ઘરે કરી શકો સ્વર અને વ્યંજન તો ખબર ને આ ભાષા સજ્જતાની બાબતમાં છે આમાંથી બાય ચાન્સ કંઈક પૂછાઈ જાય એટલે આપણને ખ્યાલ નહીં આવે કે કાંથી પૂછ્યું સ્વર અને વ્યંજન વિશે તો બધાને ખબર હશે વ્યંજન વિશે પણ ખબર હશે અશોધ ધ્વનિ શું છે ભાઈ નાદતંત્રી અલ્પ માત્રા અકંપ અવસ્થામાં કંપેને જે ધ્વનિ ઉત્પન્ન થાય તે અશોધ ધ્વનિ સિમ્પલ ધ્વનિ ઉત્પન્ન થાય તે અશોધ ધ્વનિ સો

એટલે આ તમને બતાવી દઉં છું ને આ વ્યંજન સ્વર જોડીને શબ્દ બનાવવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ક્રીનશોટ લઈ લેજો આમાંથી જ કસેથી આવી જાય ને આપણને ખ્યાલ નહીં હોય જો આ બેઠું કરેલું હોય પ્રેક્ટિસ મુકાઈ જાય તો મજા નહીં આવી જાય જલસા પડી જાય તો આ બધાને મને તો જલસા પડી જાય ભાઈ મેં કરેલું હોય તો રૂઢિ પ્રયોગનો અર્થ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તડકા છાંયડા જોવા સુખ દુઃખમાંથી પસાર થવું પૈસાની છોડ રેલાવી ખૂબ પૈસા હોવા ઓકે પ્રેરક વાક્ય પણ છે અહીંયા જોઈ લો ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ હોય તેને શું કહેવાય પ્રેરક વાક્ય કહેવાય સાદું વાક્ય અને પ્રેરક વાક્ય તમે જોઈ શકો છો જુમો બૂમો પાડે છે જુમો લોકો પાસે બૂમો પડાવે છે કોની પાસે લોકો પાસે બૂમો પડાવે છે બરાબર છે ખ્યાલ આવે છે ભાઈ ઓકે બાકી બધામાં તો નથી મેં જોઈ લીધેલું ઓલરેડી ઓકે સો ધોરણ આઠનું આટલું જ છે એટલું વધારે નથી જસ્ટ આટલું જ છે રિવાઇઝ કરી લેજો સ્ક્રીનશોટ કંઈક લેવું હોય તો લઈ શકો છો એકદમ બિંદસ બે દાસ તમારે સ્ક્રીનશોટ લેવા અહીંયા નોટડાઉન હું કરાવી દઈશ જો ઇમ્પોર્ટન્ટ હશે તો હું ઊભી થઈ જ જઈશ થોભી જઈશ ઊભી નહીં થઈ જઈશ થોભી જઈશ ઉપમા અલંકાર સ્ક્રીનશોટ લઈ લેજો આ બાબતનું મને લાગે ત્યાં આપણે સ્ટોપ થઈ જ જાઉં હું કે હા ભાઈ આ પૂછાવા જેવું છે પણ આઠમા ધોરણનું એટલું ઇમ્પોર્ટન્ટ નથી હા રૂઢિ પ્રયોગો ઇમ્પોર્ટન્ટ છે હા સ્ક્રીનશોટ લઈ લેવા વધારે છે એટલે કહું છું સ્ક્રીનશોટ લઈ લઉં જીભ કપાઈ જવી બોલતા બંધ થઈ જવું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આંકડા માંડવા ગણતરી કરવી સૌ સારા વાના થવા બધી રીતે શુભ થવું ઓકે ઓકે સો યા આટલું જ છે મે બી આજ આનંદ આજ આનંદમાં નથી શબ્દ માટે એક રૂઢિપ્રયોગના અર્થો શબ્દ સમૂહ માટે એક શબ્દ અને રૂઢિપ્રયોગ રૂઢિપ્રયોગો સિમ્પલી બંને સેમ જ છે પણ રૂઢિપ્રયોગો થોડાક હાર્ડ હોય છે માંજા છાડવી પણ બંને સેમ જ હોય છે મેં તો બધે નોટિસ કર્યા છે રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહ માટે એક શબ્દ સેમ જ છે લોકોને એમ થતું હોય કે આ બંને અલગ છે પણ સિમ્પલી સેમ છે માંજા છાડવી મર્યાદા ઓળંગી જવી સિમ્પલી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ સ્ક્રીનશોટ લઈ લો જે મને લાગે છે આ સિરિયસલી ધોરણ આઠિ પાઠ્યપુસ્તક એટલે કરવા કહું છું કે અહીંયા જુઓ તમને અહીંયા સ્વર સંધિ સંધિ જોડવાનું અહીંયા બતાવેલું છે સૂર્યઅસ્ત સૂર્યાસ્ત સૂર્યઅસ્ત નિયમ અ પ્લસ અ આ જોઈ લો સ્ક્રીનશોટ લઈ લો પહેલાં તો કેમ કે તમે સ્ક્રીનશોટ લેશો તો તમે બેસીને ઘરે કરશો સ્ક્રીનશોટ લીધા વગર તો કશું કરવાના નથી ઓકે હોપ કરું છું લઈ લીધું હશે સ્ક્રીનશોટ નહીં સમજ પણ તો પોઝ કરી દેવાનું વિડીયો અને સ્ક્રીનશોટ લઈ લેવાનું બિંદાસ એટલે તમારાથી પેલું મારા હું નહીં હોઉં સોરી હું નહીં આવું નહીં કહું છું વિડીયો નેટની હોય તો તમે સ્ક્રીનશોટ લીધું હોય તો મસ્ત કરી શકો ઓકે અઢી આના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂઢિપ્રયોગ આમાં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હિલોળે ચડવું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તાલાવેલી લાગવી ઢીલાધસ થઈ જવું મસ્ત સારા સારા શું આમાંથી પૂછાઈ જાય તો આપણને તો જલસા પડી જાય ઓકે સો આ ધોરણ આઠની ગુજરાતીની પાઠ્યપુસ્તક રહી આપણે ધોરણ નવનું બાકી છે નહીં ધોરણ નવ બી પતી ગયેલું છે ધોરણ દસ બી પતી ગયેલું છે ધોરણ અગિયાર આપણામાં બાકી છે ગુજરાતીનું એ પણ કવર અપ કરાવી દઈશું વાંધો નહીં આવે અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું ને આમાં જે હતા ને રૂઢિપ્રયોગના જે સિરિયસલી અર્થ એ સિરિયસલી બહુ ઇમ્પોર્ટન્ટ છે તો જરાક થોડુંક ધ્યાન આપો બાકી તો તમારે જ્ઞાત કરવાની જરૂરત નથી ખાલી એકવાર જોવાની જરૂર છે ઓકે નહીં સમજ પડે તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો એની ટાઈમ ફ્રોમ એની વેર અને પાછું કહું છું ઈદ ઈદ બહોત બહોત સબકો મુબારક હે ને ચાલો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ